નમસ્કાર મિત્રો, આજે આપણે ડોમેસ્ટિક મોટરાઇઝ એપ્લાયન્સીસ વિશે જોઈશું. સિંગલ બેઝ સપ્લાયનો ઉપયોગ કરીને ઘર વપરાશના ઘણા સાધનો બનાવવામાં આવે છે. મુખ્ય ઉપયોગી સાધનો વોશિંગ મશીન, વોટર પંપ અને સીલિંગ ફેન છે. આજે આપણે વોશિંગ મશીન વિશે જોઈશું, વોટર પંપ અને સીલિંગ ફેન બીજા વિડીયોમાં જોઈશું. કપડાં ધોવા, નીચોવા, વિસરવા તથા સૂકવવા માટે વોશિંગ મશીનનો ઉપયોગ થાય છે. જુદી જુદી કંપનીના વોશિંગ મશીન બજારમાં ઉપલબ્ધ હોય છે, જે તમે જોયા હશે. ડિટર્જન્ટમાં કપડાં પલાળવાની રીત, પાણી નાખવાની પદ્ધતિ, કપડાંને ધોવાની રીત અને સૂકવવાની સગવડના આધારે વોશિંગ મશીનના જુદા જુદા પ્રકાર પડે છે. વોશિંગ મશીનનું વર્ગીકરણ ફંક્શનના આધારે, કપડાં લોડિંગના આધારે અને વોશિંગ ટેકનિકના આધારે કરવામાં આવતું હોય છે. ફંક્શનના આધારે જોઈએ તો તેના ત્રણ પ્રકાર પડે છે: ઓર્ડિનરી વોશિંગ મશીન, સેમી ઓટોમેટિક વોશિંગ મશીન અને ફૂલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન. કપડાં લોડિંગના આધારે તેના બે પ્રકાર પડે છે: ટોપ લોડિંગ વોશિંગ મશીન અને ફ્રન્ટ લોડિંગ વોશિંગ મશીન. ટોપ લોડિંગમાં કપડાંને આપણે ઉપરથી નાખવાના હોય છે, જ્યારે ફ્રન્ટ લોડિંગમાં સામેની સાઈડ પરથી કપડાંને મતલબ કે દાખલ કરવાના હોય છે. વોશિંગ ટેકનિકના આધારે ત્રણ પ્રકાર પડે છે: પલ્સેટર વોશિંગ મશીન ટેકનિક, ટમ્બલર ટાઈપ ટેકનિક અને એજિટેટર વોશિંગ ટેકનિક. હવે આપણે સૌ પ્રથમ વોશિંગ ટેકનિકના આધારે આપણે જોઈએ પલ્સેટર વોશિંગ ટેકનિક. તેમાં એક કોન્કેવ શેપમાં રહેલી ડિસ્ક કપડાંને પાણીમાં ફેરવે છે. વોશિંગ પાવડર સાથેના પાણીમાં ડિસ્ક તેમજ ટબની દિવાલ સાથે કપડાં ઘસાતા કપડાંમાંથી મેલ દૂર થાય છે. બીજા નંબરની રીત જોઈએ ટમ્બલર ટાઈપ ટેકનિક. આ પ્રકારના વોશિંગ મશીનમાં કપડાંને ઉલટસુલટ કરનાર એક ડ્રમ હોય છે. તેમાં લાગેલી સિલિન્ડ્રિકલ બાસ્કેટ હોરિઝોન્ટલ દિશામાં ફરતી હોય છે, જેનાથી કપડાંને વોશિંગ પાણીયુક્ત પાવડરમાં મસરવાની, ઉપર નીચે લઈ જવાની તેમજ ઉલટસુલટ કરવાની ક્રિયા સતત ચાલુ રહેતી હોય છે. આથી કપડાં ધોવાય છે. ત્રીજા નંબરની ટેકનિક જોઈએ એજિટેટર વોશિંગ ટેકનિક. એજિટેટર એ લંબાઈ અને સિલિન્ડર ડિઝાઇન ધરાવતી ખાસ રચના છે કે જેને વોશિંગ મશીનની મધ્યમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. પાણી અને કપડાં એજિટેટરના ડ્રમમાં આગળ પાછળ ફરે છે, આથી કપડાં ખરાબ થયા વગર ધોવાઈ જાય છે. હાલમાં મોટાભાગના વોશિંગ મશીનમાં આ ટેકનિકનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ ફંક્શનના આધારે ઓર્ડિનરી વોશિંગ મશીન, જેનું બીજું નામ છે કન્વેન્શનલ વોશિંગ મશીન. આ ખૂબ જ સરળ રચના ધરાવતું વોશિંગ મશીન છે, જે માત્ર કપડાં ધોવાનું કાર્ય કરે છે. તેમાં કપડાં સૂકવવા માટેની સગવડતા હોતી નથી. આ પ્રકારના વોશિંગ મશીનમાં પલ્સેટર ટાઈપ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. હાલમાં આ વોશિંગ મશીનનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત થાય છે. હવે જોઈએ સેમી ઓટોમેટિક વોશિંગ મશીન. આ પ્રકારનું વોશિંગ મશીન એ ઓર્ડિનરી વોશિંગ મશીનનું સુધારેલું સ્વરૂપ છે. તેમાં બે ટબ હોય છે. એક ટબનો ઉપયોગ કપડાં ધોવા માટે અને બીજાનો ઉપયોગ કપડાં નીચોવા માટે થાય છે. કપડાં ધોવાના ટબને વોશિંગ ટબ અને નીચોવા માટેના ટબને સ્પિન ટબ કહેવામાં આવે છે. વોશિંગ ટબ સ્પિન ટબથી મોટું હોય છે. વોશિંગ ટબ ઓછી ઝડપથી ફરે છે, જ્યારે ટબ સ્પિન ટબ વધારે ઝડપથી ફરે છે. તેના માટે મશીનમાં એક અથવા બે મોટરનો ઉપયોગ થાય છે. ફૂલ્લી ઓટોમેટિક વોશિંગ મશીન. આ પ્રકારના વોશિંગ મશીનમાં માત્ર એક જ ટબ હોય છે. તેમાં કપડાં ધોવા, વિસરવા તેમજ સૂકવવા સંબંધિત તમામ ક્રિયા ઓટોમેટિક થાય છે. તેમાં એક માઇક્રો પ્રોસેસર દ્વારા વોશિંગ સાયકલનું કંટ્રોલિંગ થાય છે. આ મશીનમાં પાણી અને ડિટર્જન્ટ ઇનપુટ, વોશિંગ સાયકલ, કપડાં ધોવા, સૂકવવા અને સંપૂર્ણ વોશિંગ પૂર્ણ થાય ત્યારે મશીનને બંધ કરવા જેવી તમામ ક્રિયાઓ પ્રોગ્રામ થયેલી હોય છે. ખાસ પ્રકારના લેટેસ્ટ ડિઝાઇનના મશીનમાં કપડામાં ડસ્ટની માત્રા, કપડાનું વજન વગેરે બાબતોનું સેન્સિંગ થાય છે. ત્યારબાદ તેની વોશિંગ સાયકલ ગોઠવાય છે.
मोटा भागना फुल्ली ऑटोमेटिक वॉशिंग मशीन में वॉशिंग साइकल 5 मिनिट थी 60 मिनिट सुधीनी हो। वॉशिंग मशीननी साइज किलोग्राम में हो। दाखला तरीके 6.2 केजी वॉशिंग मशीन एटले 6.2 केजी वजनना कपड़ानी वॉशिंग कैपेसिटी सुधीनो हो। वॉशिंग मशीननी मोटर, वॉशिंग मशीन में सामान्य रीते सींगल फेज कैपेसिटर मोटर उपयोग थाय छे। तेनु रेटिंग 0.45 HP थी 0.6 HP सुधीनु होय छे अने तेनी झड़प 1440 RPM होय छे। तेमा 8 माइक्रोफेरेडे नु कैपेसिटर जोड़ेल होय छे। थैंक यू, थैंक्स फॉर वॉचिंग माय वीडियो। प्लीज़ लाइक, शेयर एंड सब्सक्राइब माय चैनल।